અમરેલી રાજુલા જાફરાબાદ અસરગ્રસ્ત વિસ્તારની બહારે ધાર્મિક સંસ્થાઓ આવી છે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંદિર સોમનાથ ટ્રસ્ટની ટીમ રાજુલાના અસરગ્રસ્ત ગામડાઓમાં ફૂડ પેકેટ વિતરણ કરાયા. આજે 750 ફૂડ પેકેટ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં આપશે. આવતીકાલે રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફૂડ પેકેટ વિતરણ કરાશે. ઉના, ગીરગઢડા, રાજુલા, જાફરાબાદ આસપાસના જે નાના નાના ગામડાઓ છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જે લોકો અસરગ્રસ્ત છે આ વાવાઝોડાથી એવા જે છેવાડાના રાજુલા તાલુકો છે, જાફરાબાદ તાલુકો છે, એના ગામડાઓમાં જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીના સહયોગથી કરવાનું ટ્રસ્ટે નક્કી કર્યું છે. ખાસ કરીને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તેમજ ગાયત્રી શક્તિપીઠની ટીમના સહયોગથી જે જરૂરિયાતમંદ ગામો છે બંને તાલુકાના, તેમાં લગભગ 1400 જેટલી કીટોનું વિતરણ કરવામાં આવશે. ખાસ કરીને આજે જાફરાબાદ તાલુકામાં જે આસપાસના ગામો છે ત્યાં કીટ વિતરણ કરવા માટે સોમનાથ ટ્રસ્ટની ટીમ અને ગાયત્રી શક્તિપીઠની ટીમ સાથે જઈ અને લોકોને ઘરે ઘરે જઈ અને ઘરો આ રાશન કીટનું વિતરણ કરશે. રાશન કીટમાં 5 કિલો ઘઉંનો લોટ, 1 કિલો તુવેરની દાળ, મગની દાળ અને 1 કિલો ચણાની દાળ, એવી રીતે 11 કિલોની આ કીટ દરેક જરૂરિયાતમંદ તરફ આપવામાં આવશે. મહેક ખેર, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી.